સુરતની વાત કરવામાં આવે તો સુરત શહેર પોલીસ દ્વારા યોજાયેલ વોલીબોલ સ્પર્ધા ડીજીપી કપ વોલીબોલ સ્પર્ધા 2023નું આયોજન કરવામાં આવ્યું છે સુરત ખાતે. ગુજરાત પોલીસની 10 પુરુષ અને 6 મહિલા ટીમ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. તો આજરોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં આ સ્પર્ધાનું ઉદઘાટન કરવામાં આવ્યું. ઉદઘાટન સમારોહમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા. તો સી આર પાટીલની સાથે મંત્રી મુકેશ પટેલ અને મેયર દક્ષેશ મવાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ સ્પર્ધાની શરૂઆત પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અમદાવાદ શહેર, અમદાવાદ રેન્જ, આર્મી યુનિટ, ભાવનગર રેન્જ, ગાંધીનગર રેન્જ, પંચમહાલ રેન્જ, રાજકોટ શહેર, સુરત શહેર, વડોદરા અને વડોદરા રેન્જની ટીમોએ ભાગ લીધો છે. 17 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી એમ 3 દિવસ સુધી આ રમત રમાશે. અંતે વિજય થનાર ટીમોને ટ્રોફી અને અન્ય ઇનામો આપી વિજેતાઓનું સન્માન કરવામાં આવશે. આજે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી તોમર સાહેબ દ્વારા ડીજી કપ વોલીબોલ સ્પર્ધાનું આયોજન સુરત શહેરમાં ઇન્ડોર સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. લગભગ પોલીસની 10 ટીમો અને મહિલાઓની 7 ટીમોએ આમાં કુલ ભાગ લીધો છે. જે રીતે પોલીસકર્મી પોલીસ ભાઈ બહેનોને જે રીતે પ્રોત્સાહિત કરીને આ ક્ષેત્રમાં અંદર ભાગ લઈને એમને પણ પોતાની ટેલેન્ટ સાબિત કરવા માટેની જે તક ડિપાર્ટમેન્ટથી આપવામાં આવી રહી છે એમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી તોમર સાહેબ ખૂબ પ્રયત્નશીલ છે અને સફળતાપૂર્વક એ કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ નેશનલ લેવલ ઉપર પણ અધિકારીઓએ આવી સ્પર્ધાઓનું આયોજન કરીને પોલીસનો ઉત્સાહ વધારવા માટે એમને ટેલેન્ટને તક આપવા માટેના જે પ્રયત્ન શરૂ કર્યા છે એના કારણે સારા પરિણામો આવ્યા છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પોતે પણ દરેક ક્ષેત્રની અંદર દરેક ક્ષેત્રના લોકો રમતગમતમાં ભાગ લે એવો એમનો આગ્રહ હોય છે અને એના માટેની પૂરતી સગવડ અમને પ્રાપ્ત થાય એના માટેના સફળ પ્રયત્ન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. એના સારા પરિણામો આપણને મળી રહ્યા છે અને હજુ પણ સારા પરિણામો આપણને એમાંથી મળશે એવો મને વિશ્વાસ છે. ધન્યવાદ. ઓકે.